હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ ધ મયુરભંશી ફેમિલી વ્લોગ. તો આગળના બધા જ વિડીયોને એટલો જોરદાર રિસ્પોન્સ આપવા માટે પહેલાં તો દિલથી થેન્ક યુ, અને દક્કુને પણ એટલી બધી ગુડ વિશિસ અને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે પણ બધાને દિલથી થેન્ક યુ. બધાની બહુ સારી કમેન્ટ્સ આવી છે, એમાં પણ એક નામ મને અત્યારે યાદ નથી, એમણે તો બહુ જ સરસ કમેન્ટ કરી છે. અને અત્યારે અહીંયા શાકભાજી વેચવાવાળા આવ્યા છે એટલે થોડોક અવાજ આવશે, પણ દિલથી થેન્ક યુ બધાને. તો આવી ગઈ છું પપ્પાના ઘરે, અહીંયા મારા નાની માને લોકો રહે છે, તો મળાવું એમની જોડે તમને કોણ કોણ છે આજે ઘરે, અને અહીંયાનું ઘર બતાવું તમને, અને શું કરીએ છીએ અમે અત્યારે. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. શું કરો? ડુંગળી સુધાર. અમે લોકોએ અત્યારે વાગ્યા 2 વાગવા આવ્યા, જમીન બધા પાછી ભૂખ લઈ ગઈ, વહેલું જઈ મૂકું તો હવે ભેળ બનાવી. અને આ ક્યાંથી આવ્યા મમ્મી? આવા ટમેટા લીધા? આવા લીધા છોટું ટમેટા લાયા છે મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. અને હાય નિશાંત. નિષ્ટી અહીંયા નિશાંત મારી જેમ ખાય. હું ખા બધા બેઠા, અને અહીંયા રાધુબેન કંઈક કરે. રાધુ શું કરે? ખુલ્લું હતું બધું, અને કાલની જેમ અહીંયા પણ ભેળ બનાવે રાજુ, ભૂખ લાગી ગઈ તો. મમ્મી હાલો આજે સાડી લેવી ને હવે બધા ઘરના તો 3-3, 4-4 લઈ તો થાય ને. વાહ ઢોયડું ઢોયડું ઢોયડું. વાહ રાધુ, વાહ રાધુબેન. રાધુબેન નું રસોડું એમ જ હોય. એ વેફર ખાઈ ગયા. આમાં છે એટલા નહીં થોરવી, અને અહીંયા બધા બેઠા, અને ક્વિક એક હોમ ટૂર આપી દઉં. અને મારી વાત કરું તો હું જ્યારથી નાની હતી બરાબર ત્યારથી જ નાનીમા પાસે મોટી થઈ છું. મારા નાનીમા આરે જ રહી છું, પહેલાં ધોરણથી લઈને BSc MSc PhD અત્યારે કરું છું. તો પણ નાનીમા સાથે જુનાગઢમાં જ રહીએ છીએ. માં નાના પહેલાં અમે માંગરોળ રહેતા, પછી કેશોદ, હવે જુનાગઢ, પણ એમની પાસે જ મોટી થઈ છું. તો એમની અને મારી થોડીક વાતો પણ સાંભળી. આમાં ચીઝવાળી મસ્ત આવે ને. પહેલેથી હું થોડીક વાયડી હતી, ભણવાનું તો હોય જ હતી. કમ પછી અમે 1 થી કેટલા 7 ધોરણ સુધી આપણે માંગરોળ રહે, દૂધીમાં બિસાડા પર લઈ જતા, દૂધીમાં હતા. 1 થી 7 ધોરણ સુધીમાં અને હું 2 માંગરોળ રહેતા. પછી હું 8, 9, 10 લોજ ભણવા ગઈ, અને પછી પાછી અહીંયા કામાં 11-12. અને માઈ અમને આમ તો મોટા કર્યા. કામાં આમાં જો માં હવે અહીંયા રાધુબેન રહી, મારી નાની બેન. અમે 2 બહેનો સાસરે વયા ગયા એટલે અત્યારે હવે રાધુબેન માં પાસે ભણે. કામાં પછી કઈક યાદ તો કરાવ, હું નાની હતી તો એનું બીજું હું વાયડી થતી એમ ઓલા રમ ભણવા જતી. કેવું કેવી હતી ની હાઈ? અંકુરમાં. અંકુરમાં હોમ ટૂર આપી દઉં. આ છે હોલ, અને બધા સંતરું ખાય. અહીંયા છે ટીવી સ્ટેન્ડ, અને અહીંયાથી ડાયરેક્ટ ઓપન કિચન છે, અને ચટણીનો નાખતી રાધો. અને અહીંયા રૂમ છે, અત્યારે થોડુંક અસ્ત વ્યસ્ત પડ્યું બધું. અહીંયા માં અને રાધુનો રૂમ છે, અને અહીંયાથી સીડી છે, ઉપર પણ રૂમ છે. છો હમણાં છો અહીંયા સિમ્પલ આવું છે. અને આ કોણ છે તમે ઓળખી બતાવો? આ કોનો ફોટો છે? આ હું છું, અમારી ઘરે સપ્તાહ હતી ત્યારે હું કાનુડો બની હતી,
તો આ ત્યારનો ફોટો છે કાનુડા વાળો. ક્યાં પહોંચી પ્રોસેસ? ધાણા નાખી હલાવવાનું છે. બીજું બધું વિશ્વાસ ઓછો ને, જરાતું તો ખાટું ખાટું કરી નાખી. ચેવડો ને બધું નાખી દીધું. હવે લાસ્ટમાં ધાણા ભાજી. ભાઈ નહીં ખાઈતું, ખાહે ખાહે એને ખબર નહીં પડે. ને અહીંયાથી છે ઉપર સીડી. લાઈટ તો કાઢી નાખી. અહીંયા અંધારું છે એવી. અહીંયા પણ અંધારું છે. બહુ નાનો એવો લેમ્પ છે. અહીંયા કોઈ યુઝ નથી કરતા. રાતુબેનનું બધું એ મટીરિયલ પડ્યું વાંચવાનું. ટેબલ ડ્રેસિંગ. બહુ મોટો રૂમ છે. સામે પણ રૂમ છે, ખોલતી નથી હવે. અહીંયા પણ મસ્ત છે. બધું સામાન પડ્યો ને અમારી ટીની ફૂડવાળી એ વ્લોગ પણ હવે જલ્દીથી મૂકીશ. અહીંયાથી ઉપર સીડી. તો હવે મારું ઘર આવી છે દ્વિજુ. હાય દ્વિજુ, હાય. બોલ તો તું શું લેવા આવી? સાડી લેવા આવી હે? સાડી લેવા આવી? બોલ તો ખરા. હા, દોરી આવી ગઈ. ઓ હો, લાવો લાવો લાવો. આમ તો જો તાર ચોકલેટ ખાવી ગઈ. આઈસ્ક્રીમ શું ખાવું? દીદી ને બધા આવ્યા. હાય દીદી, મજામાં? હાય દ્રવુ. બોલતી નથી આજ. દીસુ હોય તો બોલે કા? દીસુ હોય તો બોલે. તો દીદી ને એ લોકો જતા રહ્યા અને 3-4 સાડી લઈ ગયા. એમને પણ બહુ ગમી. તો શું કહેવાય કે હવે અમે લોકો મયુરે હમણાં તમે જોયું જ હશે, જોબ ઉપરથી આવી ગયા છે અને આજે જઈએ ક્યાંક બહાર એવું વિચારીએ. હમણાં ઘણા ટાઈમથી ક્યાંય ગયા નથી અને હીરવાને પણ મજા આવે. તો બધા લોકો તૈયાર થાય છે, હું પણ હમણાં રેડી થઈ જાઉં અને પછી જઈએ આજે ક્યાંક બહાર. જો ક્યાં જઈએ છીએ અને શું કરીએ છીએ. સ્ટે ટ્યુન. તો આ લોગમાં તો ભાઈની એન્ટ્રી થઈ જ નથી. તો લાસ્ટમાં કીધું કે લાવ હું એન્ડ લઈ લઉં હવે. અને આ તો સિમ્પલ લોક, કેમ કે કરશન મામાને આવ્યા હતા પણ મને ભેગા નથી થયા. પછી બંસીના દીદી આવ્યા હતા એટલે એ ભેગા થયા હતા એના ફોઈની છોકરી. તો હવે 3 દિવસની રજા આવે છે, શનિ રવિ સોમ. તો ક્યાં જવું જોઈએ. અને દ્વારકા પણ જવાનો પ્રોગ્રામ છે, કેમ કે ત્યાં મહારાષ્ટ્રનું આયોજન છે. એ 23-24 ડિસેમ્બરના છે. તો શું કરવું શું નહીં હવે કન્ફ્યુઝ છે. તો લગભગ તો દ્વારકા જ જશું, કેમ કે એટલા માણસો હશે તો મજા આવશે એમ. તો ચાલો મળીએ. તો હવે આંખ પણ એમ કહે છે કે હવે સૂઈ જવાય, એટલે હવે સૂઈ જઈએ. અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. સ્ટે ટ્યુન્ડ.